દેશભરમાં ચોમાસું હજુ 6 દિવસ સુધી એક્ટિવ રહી શકે છે. ત્યારબાદ 19 અને 25 સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસું ધીમું પડી શકે છે. પરંતુ હાલમાં દિલ્હી, યુપી, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યમાં વરસાદ કહેર મચાવી રહ્યો છે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 33 લોકોના મોત થઈ ગયા છે. હવામાન વિભાગે દેશના 14 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનો અલર્ટ આપ્યું છે. સતત વરસાદ અને ભૂસ્ખલનના પગલે કેદારનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉત્તર પૂર્વ રાજસ્થાન અને દક્ષિણ હરિયાણાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશમાં આજે આખો દિવસ ભારે વરસાદ રહ્યો હતો, જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં 21 દિવસ વરસાદ પડી શકે છે. પૂર્વ પશ્ચિમ મધ્યપ્રદેશમાં 14 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહીની સંભાવના છે. રાજસ્થાનમાં 14 સપ્ટેમ્બરે અને હરિયાણામાં 13 થી 14 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાનમાં આગામી 24 કલાકમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે, જેના કારણે ઘણા જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ પણ થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તરાખંડના પૌરી ગઢવાલ, ટિહરી, ગઢવાલ, દહેરાદૂન, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર, અલ્મોડા, નૈનીતાલ, ચંપાવતી, ચમોલી અને પિથોરાગઢ જિલ્લાઓ, એના સિવાય મોરાદાબાદ, રામપુર, બરેલી, પીલીભત, અરોહા, સંભલ, બદાઉન, બુલંદમાં પણ ભારે વરસાદની શક્યતાઓ દેખાડવામાં આવી રહી છે. તો આ હતી દેશની હવામાનની પરિસ્થિતિ. વધારે વિડીયો માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.